હવે આગળ વાત કરીએ તો વીરપુરની. વીરપુર ગામે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામે ખેડૂતો દ્વારા પાણી બચાવવા માટે ખેડૂતો મેદાને આવ્યા છે. આજરોજ વીરપુર ગામે સેવડી વદર તેમજ વીરપુરના ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં વીરપુર ખાતે આવેલ સીબેટી તરાવમાં ડુંગરોના પાણીથી ભરાવાડા આરે હેતુ ત્યાં તરવાનું પાણી કેનાલ મારફતે છોડી દેવાતા ખેડૂતો રોષે ભરાયા છે. સીબેટી તરાવ આજુબાજુના 10 જેટલા ગામડાઓને પાણી પૂરું પાડે છે. આ તરાવનું પાણી ખેડૂતોના પાક માટે લાભદાયી છે, ત્યારે થોડા દિવસોથી તરાવનું પાણી કેનાલ મારફતે અંધારી નદીના પટમાં પાણી છોડવામાં આવે છે, જેને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને અધિકારીઓ દ્વારા અંધારી નદીના પટમાં જ દર વખતે પાણી શા માટે છોડવામાં આવે છે, પૂછવાડા નદીમાં પણ પાણી છોડવામાં આવે તો બીજા ગામના ખેડૂતોને પણ લાભ થાય, પણ અધિકારીઓ દ્વારા રાજકીય દબાણને કારણે પાણી અંધારી નદીના પટમાં છોડવામાં આવતું હોય તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે બંને કેનાલ મારફતે પાણી છોડવામાં આવે તો હજારો ખેડૂતોને લાભ થાય તેમ છે. એક કેનાલ મારફતે અમુક ગામડાઓના ખેડૂતોને જ લાભ થાય એમ છે. જો બંને કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાક સારી સફળતા મળી શકે. અધિકારીઓ દ્વારા રાજદેશ રાખવામાં આવતો હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે. આ તરાવના પાણીના પ્રશ્નનો હલ કરવામાં આવે તો આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સૂત્રોચ્ચારમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા, જેમાં શેવડી દદણના જોરુભાઈ ગોહિલ, ભોરાભાઈ મકવાણા, કથ્થળભાઈ ગોહિલ, જેસર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા સહિતના લોકો જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા. અંદર જે પાણી વેડફાઈ જાય છે એ પાણી ખોટું હાવ ફેલાઈ જાય, કોઈ ખેડૂતને લાગે એવું કાંઈ નથી. અને તળાવ ભરવું, તળાવ એક જ બાજુ ગામ તળાવની બાજુ હવે 5-5 ખેડૂત છે તો 2 વગેરે અટાણે હાવ બંધ થઈ ગયેલા છે. કાલે વરસાદ ખાલી 1.5 ઇંચ ન પડ્યો ત્યાં પાણી ખોલી નાખ્યું. અને અધિકારીઓને એમ કહેવાનું હતું કે ભાઈ અમારે દબાણ છે ઉપરથી, રાજકીયનો કહેવાથી જ આ તળાવ ખુલતું હોય તો પછી બંધ થઈએ કે ને. તો રાજકીય નેતાઓને નીકળો, તળાવમાં કોક માણસો ફોન કરે કે અમારે પાણી જોઈએ એટલે ખોલાવી નાખવાનું, અધિકારીઓને એનું માની લેવાનું. તો લોકોએ એની પાછળ નથી, લોકોથી જ તે રાજકારણીઓ થતા હોય છે. તો પછી એ માણસોને બધા લોકોનું જોવું પડે ને. એટલે કાલ 2 દિવસની અંદર આ પાણી હાવ બંધ થઈ જાય એવી અમારી અરજી છે, નહીંકર આગળ. અને આજ આશીબેટી વીરપુર ડેમ જે છે એ નાનો એવો ડેમ છે અને ચોમાસું પૂર્ણ થવાને આરે છે, તો આ પાણી આવી રીતે જો વેડફાઈ જાય તો ભવિષ્યમાં આખું વરસ બાકી હોય તો આ તળાવની નીચે જૂના બાજાર અહીંયાવેજ શોક એને પીવાના પંચાયતના પાણી આ તળાવમાંથી જાય છે તો એ માણસોને ત્યાંથી હિજરત કરવી પડશે. આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે. આ પરિસ્થિતિ ઊભી ન થાય એ પહેલાં સત્વરે આ પાણીની સોરી અટકાવો એવું અમારું દરેક અધિકારીઓને વિનંતી અમે કરીએ છીએ કે આ પાણી હેમાં જાય છે, કેટલું જાય છે એ કોઈ અધિકારી અમને જવાબ દેતા નથી. તો આ પાણી અત્યારે સોમાહુ પૂર્ણ થવાના આરે છે તો એટલું બધું પાણી જો વહ્યું જાય ને તો પાછળ આખું વરસ બાકી છે, એટલે વેસ્ટ રિવરનું 2 વગીને પાણી આખું નીકળી જાય તો બધા ખેડૂતોને અને પીવાનો પણ પ્રશ્ન હલ થઈ જાય એવી પરિસ્થિતિ છે.